केन्द्र गृहप्रधान अमित शाह आती काले गुजरात की मुलाकात है। सवेरे 10 कलाके आणंद खाते एनडीडीबी डायमंड जुबली कार्यक्रम की अंदर उपस्थित रहना है। बपोर बाद गांधीनगर विविध कार्यक्रमों की अंदर हाजरी आपसे। गांधीनगर भाजप कार्यालय कमलम बपोरे 2 कलाके उद्घाटन करावशे। विधानसभा में आयोजित लेजिस्लेटिव ड्राफ्टिंग सेमिनार समापन सत्र में हाजर रहना है। महात्मा मंदिर में 14 अखिल भारतीय नागरिक संरक्षण અને ગૃહ રક્ષક સંમેલનની અંદર પણ તેઓ ઉપસ્થિત રહેશે। તો અમિત શાહ મંગળવારે ગુજરાતની મુલાકાતે છે અને તેને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। આણંદમાં એનડીડીપી ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમની અંદર પણ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત શું કાર્યક્રમોની રૂપરેખા છે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, શું વધુ વિગતો મળી રહી છે હાલ? જી દેખો અજય છે, આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નો જન્મદિવસ છે, તે ગુજરાતમાં છે અને આવતીકાલે સવારથી જે કાર્યક્રમો છે તેની અંદર હાજરી છે તે આપવાના છે। શરૂઆત એનડીડીબી ના જે ડાયમંડ જુબલી છે ત્યાં તે હાજરી આપવાના છે। ત્યારબાદ તેમના જે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર છે ત્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। આવતીકાલે વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે કમલમ જે કાર્યાલય છે તેનું ઉદઘાટન થવાનું છે। 2 વાગે તે ત્યાં હાજર રહેવાના છે। વિધાનસભાની અંદર ઘણા સમય બાદ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ સેમિનાર છે તે યોજાઈ રહ્યો છે, જેના સમાપન સત્રની અંદર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। તેની સાથે વાત કરવામાં આવે તો મહાત્મા મંદિર ખાતે જે અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં તે હાજરી આપવાના છે। તેની સાથે જ તેમની જે લોકસભાની જે રિવ્યુ બેઠકો છે, કામને લઈને રિવ્યુ બેઠકો છે, તે પણ મોડી સાંજે કરી શકે છે। રાત્રે 8 વાગે તે કહી શકાય કે દિલ્હી જવા રવાના થવાના છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે અમિત શાહના જન્મદિવસ અને તેની સાથોસાથ અનેક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર છે જેમાં અમિત શાહ હાજર રહેશે।